હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર અઢારના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ હવે આ ભાવવધારાની અંદર આપણે પૂર્ણ કરીને ગ્રાહક જાગૃતિ વિશે આપણે માહિતી મેળવતા હતા તો ગ્રાહકો આજે છેતરાય છે તો એ માટે ગુણવત્તા માપક અંગેની એક રાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી આપણે મેળવી એમાં આપણે જોયું હતું કે બી સંસ્થા છે એને આઈ પછી હજી યગમાર્ક વાપરવા માટેનો લોગો હે ત્યાર પછી સોના ચાંદી માટે નવસો સોળ નંબર જે વોલમાર્ક પૂનની નિશાની માટે વોલમાર્ક એફપીઓ એમપીઓ ને ઘણી બધી બાબતો એચ એસ ડબલ સીપી આ વગેરે ઇકો એ બધી રાષ્ટ્રીય સંસ્થાઓ ગણી શકાય જે આ સંસ્થાઓ થકી કે ચીજુ વસ્તુઓ છે એ ઉત્પાદકો વેપારીઓ એ ગ્રાહકોને શોષણ ન કરે એટલા માટે એના માર્કાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા તો હવે આજે આ વિડીયોની અંદર તમારે અભ્યાસ કરવાનો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ તો આ આગળ જોઈતી આઈએસઆઈ છે ને એગમાર્કો છે ને બી છે તો એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓથી હવે છે આંતરરાષ્ટ્રીય જે વિશ્વ લેવલે એ આપણે તમારે પ્રશ્ન તમારે પૂછાય કે આજે ગુણવત્તા માપન અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ આપણે મુખ્ય બે જ છે એક આઈ અને સી આ બે જ સંસ્થાઓ મુખ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે તો આ બીજી રીતે પણ પ્રશ્ન પૂછાય તમારે આપણે એમ પણ કહી શકાય કે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે ગ્રાહ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સી વ્યવસ્થા જોવા મળે છે આપણે એમ પણ તમને પૂછાય આજે ઘણા બધા ગ્રાહક સુરક્ષા અધિકારની અમારે આંતરરાષ્ટ્રીય લેવલે પણ વ્યવસ્થાઓ શરૂ કરી છે તો આજે ગ્રાહકો છેતરાય નહીં એ માટે વ્યક્તિઓને આ સંસ્થાઓ થકી એ ગ્રાહકોને સારો એવો લાભ મળ્યો છે જે ગુણવત્તા માનકની કામગીરી એ કરે છે તો જોઈએ આપણે આ પ્રશ્નની અંદર તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન અથવા કે ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે કેટલીક સંસ્થાઓ વિશ્વ લેવલે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો બે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે ગુણવત્તા માનક અંગે હે એ સ્ટાન્ડર્ડાઇઝેશન અંગે કામ કરી રહી છે તો એમાં પહેલી છે આઈ કઈ સંસ્થા છે આઈ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એનું ફૂલફો શું થાય હે ઇન્ટરનેશનલ ડાઇજેશન ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે આ સંસ્થા એ કામ કરે છે હવે આ જેનું મુખ્ય મથક એ જીનીવા ખાત જીનીવામાં આવેલું છે જેની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં થઈ હતી અને જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી આઈ એ નવ હજાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે આજે આ સંસ્થાનો મુખ્ય ધ્યેય શું કે આઈ એસ ઓ એ જે સંસ્થા છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન્સ છે એ એક આંતરરાષ્ટ્રીય લેવલે ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં આ આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈ ની સ્થાપના કરવામાં આવી હતી કઈ સાલમાં ભારત દેશને જે આઝાદી મળી હતી જો ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો હતો તો એવા સમયની અંદર વિશ્વ લેવલે જે આ પ્રમાણિત કરવા માટેની સંસ્થા સ્થાપાણી જેનું નામ છે આઈ હે એ સ્થાપ કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસ ની અંદર કઈ સાલમાં વિદ્યાર્થી વિકલ્પમાં પૂછાયો આંતરરાષ્ટ્રીય લેવલની સંસ્થાની સ્થાપના કઈ સાલમાં ને ક્યાં કરવામાં આવી હતી આપણે એમ પણ પૂછીએ હવે એમ કહીએ ઓગણીસો સુડતાલીસ માં હવે તેનું મથક ક્યાં હતું જેનું કાર્ય ક્યાં થાય છે આપણે એમ કહીએ કે જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ છે સ્વિટ્ઝરલેન્ડના પાટનગર છે જીનીવા તેનું મુખ્ય મથક જીનીવામાં છે જીનીવા ક્યાં આવેલું છે ક્યાં દેશમાં સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં એનું મુખ્ય મથક આવેલું છે ને તે કોઈ આ જે સંસ્થા છે કોઈ સરકારી સંસ્થા નથી ખાસ યાદ રાખજો કે સરકારે સ્થાપી નથી હે તો આ જે સંસ્થાનું મુખ્ય કામ આપણે કહીએ કે આઈએસઆઈ સંસ્થા કે નવ હજારથી આઈએસઆઈ ચૌદ હજાર નિષ્ણાની એ એ કાર્ય કરી રહી છે એ વિશ્વ લેવલની સંસ્થા ગણી શકીએ છીએ આ આઈ એસ ઓનું જે મુખ્ય કાર્ય જેનું કાર્ય આપણે કહીએ છીએ જેનું મુખ્ય કાર્ય આપણે કહીએ તો આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે આજે ગ્રાહકોને જે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે જે કાંઈ નેશનલ વેપાર થાય છે તો વેપારને પ્રમાણપત્ર આપવાનું કામ એ આઈ એસઓ એ કરે છે મુખ્ય કાર્ય એનું શું છે સમજૂતી આપે છે ચીજવસ્તુને ગુણવત્તા માપક એક પ્રમાણપત્ર રજૂ કરવાનું કામ કરે છે આમ ત્યાં પછી જોઈએ ને કીધું કે આ જે સંસ્થા તો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદિત એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે જ્યારે આઈએસઓ ચૌદ હજાર શ્રેણીની પર્યાવરણ વ્યવસ્થાની પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે આપણે જે સંસ્થા કામ કર્યું જેમ કીધું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ જે વસ્તુ વેચાતી વિશિષ્ટ કક્ષાની જે વસ્તુઓ છે એ વસ્તુના ઉત્પાદક આજે જે સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી એક ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર આજે જે વેપારીઓ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે કે વેપાર કરે છે તો એ વેપારીઓ એ અથવા એ વેપારીઓ દ્વારા સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ કક્ષાની વસ્તુ ઉપર આઈ એસઓ છ હજાર આઈએસઓ નવ હજાર આઈ એસઓ આપણે એકાણું સો કે આઈ એસઓએ ચૌદ હજાર જેવા નિશાનો છાપવામાં આવ્યા છે જો ચૌદ હજાર અને નવ હજાર એ પાંચ સાસ્ટ ગુણવત્તાવાળી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ વસ્તુઓ પર આ સંસ્થાઓ દ્વારા બનાવેલા લોગા એની નિશાની એ મુખ્ય ગણી છે એ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓ પર આવા લોગા માયરાજ છે આઈએસઆઈ છે છ હજાર આઈએસઆઈ નવ હજાર આઈએસઆઈ એકાણું આઈએસઆઈ ચૌદ હજાર આ જુદા જુદા પ્રકારના એના મુખ્ય લોગા છે એ જે વ્યવસ્થા પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે આ લોગાનું કામ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આ જે કંઈ ઓફિસો હોય કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરે છે તો પહેલી સંસ્થા છે આઈ એસઆઈ ખ્યાલ જે સ્વિઝરલેન્ડના પાટનગરની અંદર એ કામ કરે છે આઈ એસઓ સોરીઓ હવે તમને આની અંદર એમ પણ પ્રશ્ન પૂછે કે આઈ એસઓ છે એ નામની જે સંસ્થાની સ્થાપના ક્યારે થઈ અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તે શું કાર્ય કરે છે આ સંસ્થા ઘણી તો એમ પૂછે જવાબ એનો એવો લખવા દેવા કે આ આઈ નામની જે સંસ્થાની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં થઈ હતી હવે તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો મુખ્ય મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે ખ્યાલ આવ્યું સ્થાપના અને ક્યારે થઈ હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે સ્વિટરલેન્ડના જીનીવા શહેરની અંદર આઈ નું મુખ્ય મથક જોવા મળે છે હવે તેનું કામ શું છે શું કામ કરે છે હવે આ સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કાંઈ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા જે કાંઈ વસ્તુનું ઉત્પાદિત થાય છે એ ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે એ નેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પ્રમાણપત્ર અપાય છે જે કાંઈ વેપારીઓ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કાંઈ ત્રીજું વસ્તુ વેચે છે એને પ્રમાણિત કરવા માટે આ સંસ્થા એમ કામ કરી રહી છે સમજાણું વિદ્યાર્થી મિત્રો તો એ પહેલી સંસ્થા હતી આઈ એસઓ ત્યાર પછીની આપણે બીજી સંસ્થા છે જે સી એસી આ સંસ્થા હે કોડેક્સ એલિમેન્ટેરિયલ્સ કમિશન જેને કહેવાય સમજાણું એ કોડેક્સ એલિમેન્ટેરિયલ્સ કમિશન સી એ સી નામની સંસ્થા જે બે પણ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે હવે જોઈએ એની અંદર આ સંસ્થા ક્યાં વહેલી છે એનું શું કામ છે ક્યારે આ સંસ્થા સ્થપાણી એ વસ્તુ ઉપર આ સંસ્થા પ્રમાણિત કરે છે તો જો ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન આ છે આપણે કહીએ કઈ કઈ વસ્તુ દૂધ દૂધની બનાવટો માંસ માછલી આ જે કાંઈ આપણે ખોરાકમાં લઈએ છીએ વસ્તુઓ

અને વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે આ સંસ્થા આપણે કહીએ કે સીએસસી છે એલિમેન્ટરી કમિશન જેને આપણે કીધું આ સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે એ સીએસસી નામની સંસ્થા કામ કરી રહી છે હવે આ સંસ્થાનું સ્થાપના એમ કે આ સંસ્થાની સ્થાપના ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઈસવી સન ઓગણીસો ને ત્રેસઠ માં કોને કરી સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન કોને સંયુક્ત રાષ્ટ્ર યુએન ની સંસ્થા એક છે એક અંગ છે એનું હે ખાતું છે જે ખાતું નામ છે ખાદ્ય અને ખેતી સંગઠન ફાવો ખાદ્ય અને ખેતી સંગઠન ફાવો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે આ સંસ્થાની સ્થાપના કોને કરી છે એક ફાવો એ અને ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ખાદ્ય અને ખેતી સંગઠન આ બંને સંયુક્ત રાષ્ટ્રનું અંગ ફાવો છે તો આ સંસ્થાનું કાર્ય આ સંસ્થાનો પાયો આ બંને વ્યક્તિઓએ નાખેલો છે હવે તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે દૂધ દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સીએસી સંસ્થા કરે છે ખ્યાલ હવે આ સંસ્થા છે એક કયા શહેરમાં સ્થાપવાની છે આ સંસ્થા એ કમિશનનું મુખ્ય મથક એટલે આપણે સીએ સી ક્રોટેક કોટેક્સ એલિમેન્ટરી કમિશન જે આ સંસ્થાનું મુખ્ય મથક ઇટાલી દેશ છે એ ઇટાલીના પાટનગર રોમ એ રોમ શહેરમાં સ્થાપાયેલું છે અને આ સંસ્થા છે એ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે એ જેમાં આપણે કહીએ છીએ કે ઉપરાંત દૂધ દૂધની બનાવટો માંસ માછલી આ વગેરે ખાદ્ય જે પદાર્થો છે એ પદાર્થોના ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો પણ ઘડે છે નિયમો પણ બનાવે છે સી એ સી એ સંસ્થા કામ કરે છે હવે ભારતમાં આઈ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા બી કરે છે જ્યારે સી સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે આપણે એમ કહીએ કે ભારતની અંદર આઈ એસ ઓ આગળ આપણે જોઈ ગયા આજે સંસ્થા સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા આપણી કઈ સંસ્થા છે બીઆઈએસ આપણે કહી રહ્યા છીએ ને જેને આપણે બ્યુરો જે નામ આપ્યું હતું ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બી આઈ એસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે સંસ્થા છે એટલે એ ભારતની જે સંસ્થા છે બીઆઈએસએ કરે છે એની સાથે સંપર્કમાં રહીને કામગીરી આ સંસ્થા કરે છે આંતરરાષ્ટ્રીય લેવલનું કામ જ્યારે સી એસ એ સી એસ સાથે સંપર્કની કામગીરી સી એસ સી જો સાત સંપર્કની કામગીરી ભારતીય ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે ની કામગીરી કંઈ કોણ કામ કરે છે ભારતીય કામગીરી ખ્યાલ આવ્યો કામગીરી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ ડબલ્યુ એચ ઓ દ્વારા આ કામ સીએસસીનું કાર્ય સંભાળે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હે જનરલ ઓફ હેલ્થ સર્વિસ કામ કર્યું હવે તમારે એમ પણ પૂછાય એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ કઈ કઈ છે તો એમ પૂછે તો મુખ્ય બે જ છે આંતરરાષ્ટ્રીય સ્વિટરલેન્ડના પાટનગર જીનીવા ખાતે આવેલી આઈ અને ઇટાલીના પાટનગર રોમ ખાતે આવેલી કોટેક્સ એલિમેન્ટરી કમિશન સીએસી નામની સંસ્થાઓ બે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા માપન અંગે કામ કરતી સંસ્થાઓ છે મુખ્ય બે જ છે આ સંસ્થાઓ ખ્યાલ આવ્યું અને એમ પણ પૂછે આપણે સી એસી નામની સંસ્થાની સ્થાપના ક્યારે કોણે કરી હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને તે શું કામ કરે છે આપણે એમ કહીએ તો સી એસી નામની સંસ્થાની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને ત્રેસાઠમાં

અને આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો ઘડવાનું કામ સી એસી સંસ્થા કરે છે ખ્યાલ આવ્યું તો આ બે બાબતો એ આંતરરાષ્ટ્રીય લેવલની એ કામ કરતી મુખ્ય સંસ્થાઓ ગણી શકાય સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો આ બે બાબતોની આપણે અભ્યાસ કરી શકીએ ત્યાર પછીનો જે પ્રશ્ન છે તમારે આપણે પ્રશ્ન પૂછાય બોર્ડમાં તો ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં કરી શકે આપણે એમ કહીએ અથવા ફરિયાદમાં સમાવિષ્ટ થતી વિગતો જણાવો તમારે પ્રશ્ન પૂછાય ફરિયાદ કોણ કરી શકે ફરિયાદમાં સમાવિષ્ટ થતી વિગતો જણાવો તો હવે આપણે જોઈએ ફરિયાદ કોણ કરી શકે તો પેલું ગ્રાહક પોતે ફરિયાદ કરે કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર ત્રણ ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા ચોથું એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા જ ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા કોઈ માલ ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે હવે ફરિયાદ કોણ કરે તમને એમ પણ પ્રશ્ન પૂછાય તો આજે ફરિયાદ છે એ ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે અથવા બીજું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે આપણે આ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે છે અથવા ત્રીજું છે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળો પણ ફરિયાદ કરી શકે છે આજે કીધું ગ્રાહક મંડળ કે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા હોય તે પણ ફરિયાદ કરી શકે છે ચોથું આપણે કહીએ એક કે તેથી વધુ ગ્રાહકો હોય એના વતી કોઈ વ્યક્તિ પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા જ ગ્રાહકોનું સમાન હિત હોય તે પણ ફરિયાદ કરી શકે એક ગ્રાહક કરી શકે એકથી વધુ સંગઠન બનાવીને એ કરી શકે એટલે બધા ગ્રાહકો વતી કોઈ એક પ્રતિનિધિ દ્વારા પણ આપણે ફરિયાદ કરી શકીએ છીએ અથવા પાંચમું આપણે કોઈ માલ ચીજવસ્તુ હોય કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં એને ખામી લાગી હોય તે બદલ થયેલ એને નુકસાન થયું હોય તો એ નુકસાન કે એ ખામી બદલ સામે ફરિયાદ કરી શકે છે એ કુટુંબનો કોઈ પણ વ્યક્તિ સભ્ય હોય કારણ કે એને ચીજવસ્તુ કે સેવામાં નુકસાન આવ્યું ખામી આવી એ કોઈ પણ સભ્ય એ ફરિયાદ કરી શક ફરિયાદ ન થવાનું કારણ ઉદ્ભવે હોયતું હોય ત્યારે એમ આપણે કહીએ ને ક્યારે પછી બે વર્ષની અંદર ફરિયાદ દાખલ કરી શકાય છે આ ફરિયાદ સમજાણું વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને તમને દરેક વિદ્યાર્થીઓને ત્યાર પછીનો આપણે જોઈએ આપણે ફરિયાદ ક્યાં થઈ શકે આપણે અહીં કહે છે ફરિયાદ કોણ કાર્ય કરશે અને ક્યાં થઈ શકે આપણે જઈએ જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશન રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે આજે ફરિયાદ કોઈ ક્યાંક થઈ શકે એ અને એનો ભોગ બન્યો હોય કોઈ ગ્રાહક એ ઉત્પાદક કે વિક્રેતા થકી આજે ગ્રાહકની સાચી કે યોગ્ય સ્પષ્ટ ફરિયાદનું કોઈ જ્યારે નિરાકરણ ન મળે તો સૌથી પહેલાં એ એને તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર જે ગ્રાહક છે ગ્રાહક પોતે અથવા એનો કોઈ કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા આપણે જોઈએ ને ત્રણ ત્રિસ્તરીય માળખું સ્થાનિક જિલ્લા ફોરમમાં અથવા ન થાય તો રાજ્ય કમિશનમાં કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી તોલમાં વિજ્ઞાન અને ગ્રાહક કચેરીમાં ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં આપણે ફરિયાદ કરી શકીએ છીએ હે આ રીતે એ ફરિયાદ કરી શકે હવે ત્યાર પછીનો પહેલો કહે કે ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે કેવી રીતે ફરિયાદ કરી શકે આપણે એમ કહીએ એ આપણે કહીએ જ્યારે માલ કે સેવામાં ત્રુટી કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ તેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા હોય એ ખામીને સેવામાં ઉણપ ઉણપળાઈ ગઈ હોય ત્યારે આ વસ્તુની ગુણવત્તા એનો પ્રકાર અને શુદ્ધતા અને વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે કેવી રીતે ફરિયાદ કરી શકે એમ આપણે કહીએ કે જ્યારે માલ આપણને લીધો છે એમાં તૂટક તૂટેલો હોય ખામી જણાણી હોય અથવા તમે જે કરાર દ્વારા માલ કે ગેરંટી વોરંટી કે એવું જે કરાર કર્યો છે એ કરાર હેઠળ કે કાયદા હેઠળ એનું પાલન કરવું જરૂરી છે તો એ પાલન ન થયું હોય એ રીતમાં રહેલી અપૂર્ણતા હોય અથવા એ કરારની ખામી હોય એ સેવામાં ઉણપ જણાય એ આપણે કહીએ તો આ વસ્તુની ગુણવત્તાના પ્રકાર પ્રમાણે અને એની શુદ્ધતા એનું વજન સંબંધી ઘટ એની પણ ખામી હોય ઉણપ હોય તો બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે આપણે કહીએ ને શુદ્ધ નથી ગુણવત્તાની દ્રષ્ટિ સારી નથી જે બાબતો દર્શાવી હતી એ હવે ત્યાર પછી તમને એ પ્રશ્ન તરીકે પૂછાય એ ફરિયાદ કેવી રીતે કરવી સી રીતે ફરિયાદ કરી શકે જો તમારી પાસે એનો એક પુરાવા હોય છે ને ફરિયાદ કરવા માટેના આપણે પુરાવા વગર સામે વેપારીઓને ફરિયાદ નહીં કરી શકે તો કેવી રીતે તમે ફરિયાદ કરી શકો આજે તો ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈ થઈ શકે જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે અરજીમાં અરજદારનું નામ સરનામું સંપર્ક નંબર હોવો જોઈએ જે વ્યક્તિ અરજી કઈ રીતે અરજી કેવી રીતે કરવી આપણે ફરિયાદની અરજી કરતી વખતે અરજદારના નામ એના સરનામા અને સંપર્ક નંબર સાથે આપણે સરળ અને સ્પષ્ટ ભાષાની અંદર એ હસ્તાક્ષરમાં કે તમે કોઈ ટાઈપ કરીને ટાઈપ કરીને કે ઈમેલથી તમે ફરિયાદ કરી શકો છો ફરિયાદ અરજી સરળ ભાષામાં લખી શકો એ સાદી ભાષામાં ટાઈપ કરી શકો સ્વસ્તાક્ષર લખશો અથવા તમારું નામ સરનામું બધું લખવું પડે ને તો તમે ફરિયાદ વગર અમે જાણી શકે કે આ ભાઈ અહીં રહીએ છીએ પલ્લાનું ભાઈ અહીં ફરિયાદ કરી છે આનો નંબર છે સંપર્ક સાધવા માટે ત્યાર પછી એનું બીજું કારણ કેવી રીતે ફરિયાદ ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા અરજીની અંદર આપણે તમે જે અદાલતની અંદર તમે ફરિયાદ કરો છો એ કારણ દર્શાવવું પડે ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તમે શું શું છેતરાણો ગુણવત્તાની દ્રષ્ટિએ વજનની દ્રષ્ટિએ કિંમતની દ્રષ્ટિએ તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો એની અંદર સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ તો જ વ્યક્તિ ફરિયાદ છે એ સાંભળી શકશે ત્યાર પછીનો આપણે કહીએ આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં અને જેરોક્ષિંગ તમે જે કાંઈ ફરિયાદ કરતી વખતે તમે જે અરજી લખો છો આરોપ અંગે જે કોઈ આધાર હોય તમારી પાસે આધાર હોય બિલ હોય એની કાપલી આપેલી હોય હે ને કાચી ચીઠી આપી હોય પાકી રસીદ હોય બીડાણ આપ્યું હોય આ બધા પુરાવા કહેવાય તમે આધાર પુરાવા કે તમારી પાસે કાંઈ દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો એટલે ઝેરોક્ષો અરજી સાથે એની અંદર બીડવી ક્યારેય પણ એના પુરાવાની અસલ નકલો બીડવી નહીં નકલ લઈ જશે તમારા હાથમાં રહેશે નહીં પુરાવા ખ્યાલ આવ્યું અસલ ઓરિજિનલ કોઈને આપવા નહીં એને ઝેરોક્ષ કપલી કરીને જ આપણે અદાલતની અંદર કેસ લડતી વખતે આ તમારે બિલની કાપલીઓ એની અંદર જોડવી જોઈએ તો તમારો ફરિયાદ યોગ્ય નિકાલ થઈ શકે ત્યાર પછી બિલ બિલની કાચી કે પાકી રસીદ બીડવી જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત પણ એમાં અરજીની અંદર લખવી આજે તમે જે કાંઈ અરજી કરો છો અરજી સાથે તમે બિલ બિલની કાચી અથવા તો પાકી રસીદ બેળવી જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત એ તમારે અરજીપત્રકની અંદર દર્શાવવામાં આવશે તો આ રીતે તમારે એ અરજી કરી શકાય સમજાણું છું તમારે અરજી કરતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછીનું વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ ગેરંટી કે વોરંટી કાર્ડ પેમ્પલેટ્સ કે પ્રોસેસની નકલ એની અંદર બીડવી તમે જ્યારે અરજી કરો છો તે અરજી કરતી વખતે તમે જે કાંઈ ગ્રાહક વિક્રેતા કે વેપારીઓએ કરેલી જે શરતો હોય એમાં કોઈ જાહેર ખબર આવી હોય કે એની વિડીયો હોય ને અથવા એની નકલ હોય ગેરંટી કે વોરંટી કાર્ડ આપ્યું હોય તમને પેપલેન્સ આપ્યું હોય તો એ રીતે તમે આ બિડાણ છે એની સાથે તમે જોડી શકો તો આ પણ એક પુરાવા તરીકે તમારો ફાયદો થાય તો તમે ફરિયાદ તમારી સંભળાય ગ્રાહક તરીકે ત્યાર પછીનો મુદ્દો અરજી સાથે માગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભરેથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે તમે આપણે કહીએ છીએ કે તમે જે અરજી કરતી વખતે આપણે આગળ જોઈ ગયા હતા જિલ્લા ફોરમની અંદર કેટલું પચીસ હજાર અથવા પચાસ ટકા આપણે પછી રાજ્ય ફોરમની અંદર આપણે પાંત્રીસ હજાર અથવા પચાસ ટકા રાષ્ટ્રીય અંદર અથવા એ તમારે જે તે પ્રકારની અરજીની તમે કે પ્રકારે છેતરાણ છો તો અરજી સાથે માગેલ વળતરના દાવાની રકમ એ અનુસાર તમારે નિયત મુજબ ફી ભરવી પડે ગ્રાહક ફોરમની અંદર કોર્ટમાં એ ફરિયાદ દાખલ તો જ થઈ શકે ફી ન ભરી હોય તો તમારી ફરિયાદ છે એ તમે દાખલ કોર્ટની અંદર એ જિલ્લા ફોરમમાં કે રાષ્ટ્રીય ફોરમમાં કે રાજકીય ફોરમમાં તમે દાખલ કરી શકતા નથી તો તમારી વળતર સ્વરૂપની ફી એ ભરવી પડે છે ત્યાર પછીનો ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય તમે જ્યારે ચિત્રના છો તમે ગ્રાહક તરીકે ત્યારે એ કારણ નીકળ્યું કે ફરિયાદ તમારા માટે સમયગાળો કેટલા વર્ષનો આપ્યો છે બે વર્ષ સુધી તમે એ ફરિયાદ કરજો બે વર્ષ પછી વીતી જાય અને પછી તમને ફરિયાદ થવાનું કારણ જણાય કે આ રીતે કે અહીં ફરિયાદ કરો તો તમે એ વસ્તુ પાછળ તમે ફરિયાદ કરી શકતા નથી બે વર્ષની તમને છૂટ આપી પણ વસ્તુ ખરીદતી સમયે હમ બે વર્ષની અંદર તમારે એની ફરિયાદ દાખલ કરી દેવી પડે ત્યાર પછી નો મુદ્દો કહીએ તો કોઈ પણ ગ્રાહક ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા અથવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો બસો તેત્રીસ જીરો બસો બાવીસ અને રાષ્ટ્રીય કક્ષાના હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ જીરો અગિયાર ચાર ત્રિપલ ઝીરો હે ઉપરથી માહિતી મેળવી શકે છે જે આપણને માર્ગદર્શન લઈ શકાય તમારે કઈ પ્રકારે છેતરાણા છો કે અંગે તમને ઓછું મળ્યું છે અને તમારું શોષણ થયું છે તો એ માટે આપણે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ટોલ ફ્રી નંબર આપ્યા છે અને ગ્રાહક સંબંધી જો કોઈ ફરિયાદ કરવી હોય કે આ કાયદા અંગે તમારે ફરિયાદ કરવાની છે એની બાબતોમાં આ નંબર ઉપરથી તમને માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકશે ખ્યાલ આપ્યું તો અહીં સુધી રાખી વિડીયોને અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે ત્યાર પછી આપણે તો સ્વાધ્યાય જોઈએ એ સ્વાધ્યાયની અંદર એ પ્રશ્નો છે મુદ્દાસર ઉત્તરો લખવાના છે અને આ છે આપણા વિકલ્પો જે એક પછી એક આપણે જોતા જઈએ જો પાઠ સારી રીતે સમજા હશે તો તમને જવાબ આવશે આપણે કહીએ આપણે કહીએ છીએ કે કોઈ પણ છે સરકાર દ્વારા કઈ પેદાશોનો ભાવ નક્કી થાય છે નિર્ધારિત થાય છે સરકાર કઈ કઈ વસ્તુનો ભાવ કરે આપણે કહીએ શાકભાજી ડાક્ટરી સારવાર પેટ્રોલ ડીઝલ કે હોટલમાં સ્વાભાવિક છે સરકારના ભાવ ક્યાં હોય પેટ્રોલ ડીઝલના શાકભાજી કંઈ સરકાર નક્કી નથી કરતી કેટલા ભાવે કિલો બટેટા વેચા કે કેટલા ભાવે હમ તો આ એક પહેલો વિકલ્પ બીજો છે સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે આજે કેને કારણે ભાવ ભાવવૃદ્ધિ થાય આપણે આગળ જોઈ ગયા હતા ભાવ વધારો શું કામ થાય જ્યારે કાળું નાણું બચે એ આપણે એમ કહીએ ને વધારે રૂપિયા હોય નાણાંનો પુરવઠો વધે તો ભાવ ભાવવૃદ્ધિ થાય તો ચીજુ વસ્તુઓ અનાજ કાચો માલ કે નાણાં એ પુરવઠા ક્યાં પુરવઠો વધશે તો ભાવ વૃદ્ધિ થશે આપણી પાસે નાણાં હોય તો આપણે ગમે વસ્તુ ખરીદી લેશું ન જોતી હોય તો એ વસ્તુ ખરીદશું સ્કીમ જોઈને ખરીદી લેશું તો એ નાણાં આવશે ત્યાર પછી ત્રીજો ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે આપણે કહીએ શું કરી લઈએ કાળા બજાર કરે નડફાખોરી કરે સટ્ટાખોરી કરે સંગ્રહખોરી કરે વસ્તુ આજે એમ કહીએ છીએ કે ભવિષ્યની અંદર આ ચીજ વસ્તુના ભાવ વધવાના છે તો આપણે સંગ્રહ કરી નાખશું વસ્તુનો એટલે છે ને તો સંગ્રહખોરી હે તો એ બાબતો એ ભાવ ઊંચો લઈ જશે સંગ્રહખોરીને કારણે ત્યાર પછી પંદરમી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે આપણે ઉજવાય છે આપણે ભણી ગયા આગળ એનો સિમ્બોલ પણ આવ્યો હતો આવ્યો હતો ને કે ગ્રાહક અધિકાર દિન ગ્રાહક જાગૃતિ દિન રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન કે વિશ્વ ગ્રાહક દિન આપણે કહીએ છીએ વિશ્વ ગ્રાહક દિન તરીકે આપણે ઉજવીએ છીએ પંદરમી માર્ચના દિવસ તરીકે ત્યાર પછીનો પાંચમો મુદ્દો કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે આપણે મુખ્ય જે સરકાર દ્વારા જે સંસ્થાઓ સ્થાપી છે કાયદાના નિયમ માટે તો પહેલી છે ગ્રાહક તકરાર નિવારણ તંત્ર રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ રાષ્ટ્રીય ગ્રાહક કમિશન કે ગ્રાહક સુરક્ષા આયોગ આપણે તો છે ગ્રાહક તકરાર નિવારણ તંત્ર એની મુખ્ય વ્યવસ્થા કરી છે એ જવાબ તમારો એનો એ આવશે ખ્યાલ આવ્યો આ બધા જવાબ છે છઠ્ઠો છે આપણો ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ક્યુ સામયિક બહાર પડે છે ઇનસાઇટ ગ્રાહક જાગૃતિ મંચ ગ્રાહક શિક્ષણ અને કન્ઝ્યુમર એક્ટ ક્યુ મેગેઝિન બહાર પડ્યું ક્યુ સામયિક બહાર પડ્યું તો ઇનસાઇડ આપણે જોયું હતું ને મુખ્ય બે બાબત બે એ આ એનો મુખ્ય જવાબ છે ત્યાર પછીનો છેલ્લો છે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ કઈ છે આપણે સંસ્થાઓ જોઈ ગયા કે એના માટે કયો લોગો લાગે છે તો બી આઈ એસ સી એસી આઈ એસઓ ને એફ પી ખાદ્ય પદાર્થ માટે કઈ હતી બી આઈ એસ આપણા ભારતની અંદર જે સંસ્થા એ કામ છે તો અહીં આપણું ચેપ્ટર અઢારમું એ પૂરું થાય છે તો અહીં સુધી રાખી સારી રીતે સ્વાધ્યાયનો અભ્યાસ કરી પ્રશ્નનું માળખું તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો ને તૈયાર કરો